थैंक यू। गुजरात यूनिवर्सिटी अने उड़ान चैरिटेबल ट्रस्ट आयोजित आ विजन जीपीएससी कार्यक्रम में उपस्थित उड़ान चैरिटेबल ट्रस्टना आदरणीय ट्रस्टी आदरणीय श्री सुरेन्द्र भाई नाइक, आ यूनिवर्सिटी ना सिंडिकेट अने सेनेट सभ्यश्रीओ, आ यूनिवर्सिटी ना प्राध्यापक मित्रों अने आप सौ वाला जीपीएससी ना उम्मीदवारों, आपने कोई पूछवामां आवे કે આપને જીપીએસસી પાસ કરીને શું કરવું છે, એક જવાબ એવો હોઈ શકે કે નોકરી મેળવવા માટે, કારણ કે જીવનમાં સ્થિર થવા માટે નોકરી મેળવવી ખૂબ જરૂરી છે, એટલે જીપીએસસીની પરીક્ષા પાસ કરીને સારી રીતે વર્ગ એક અથવા વર્ગ બેના અધિકારી બનવું છે। કોઈક કહેશે કે ભાઈ આમ તો મારા ફાધરનો ઘણો મોટો વ્યવસાય છે અને મારે કોઈ એવા પગારની આવશ્યકતા નથી, પણ તું જો સરકારમાં ડીવાયએસપી કે ડેપ્યુટી કલેક્ટર બનીએ તો મોભો બહુ મોટો પડે, એટલે મોભો બનવા માટે બનવું છે। કેટલાકના ઇન્ટેન્શન્સ એથી વિશેષ આગળ જઈને હશે જેની હું ચર્ચા નથી કરતો। પણ તું વાસ્તવમાં તમે જીપીએસસીની કે સિવિલ સર્વિસની તૈયારી એટલા માટે કરવા માટે એક નાનકડું ઉદાહરણ આપીને હું ઘણી જગ્યાએ આ વસ્તુ કહી ચૂક્યો છું, મને બહુ સ્પર્શે છે, એ સંદર્ભમાં વાત કરું કે એક વિદ્યાર્થી, એ કલ્પના કરીએ કે દિલ્હી, મુંબઈ અથવા બેંગ્લોર અથવા અમદાવાદની કોઈક સારામાં સારા ઇન્સ્ટિટ્યૂટમાંથી એ મેનેજમેન્ટ અથવા એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે અને એમના છેલ્લા વર્ષમાં હોય છે, એમના ભણતરના છેલ્લા વર્ષમાં હોય છે કે છેલ્લા સેમેસ્ટરમાં હોય છે, એ દરમિયાન એક મલ્ટીનેશનલ કંપની આવી અને એમનું સિલેક્શન કરે છે અને તરત જ હજુ એનું રિઝલ્ટ આવવાનું બાકી છે અને એમનું વિઝા વગેરે થઈ જાય છે અને વ્યક્તિ, એ વિદ્યાર્થી, એ યુવાન, એ કોઈક વિદેશના એક વિકસિત દેશની અંદર જાય છે અને ત્યાં પોતાનું કરિયર શરૂ કરે છે। મેકેન્ઝી કે આવી જે કોઈ કન્સલ્ટન્સી ફર્મ હોય છે એમાં એ પોતાનું એક્સપર્ટાઇઝ, પોતાની સ્કિલના બળે એ ત્યાં ખૂબ મોટો વ્યક્તિ થાય છે અને એટલો બધો પોતાના જીવનમાં ઓતપ્રોત થઈ જાય છે કે એને પાછું અહીંયા આવવાનો ક્યારેય મોકો નથી મળ્યો અને લગભગ 20-25 વર્ષ જેટલો સમય એ થાય છે અને પછી કંઈક અચાનક એમના કામ માટે એમની કંપની એમને ભારતમાં કોઈક કામ માટે મોકલે છે, કારણ કે એ ભારત પણ એક નવું ભારત છે કે જે આવા પ્રકારના ગ્લોબલ પ્રકારના ટેલેન્ટને એની જરૂર છે અને એ ભારતની અંદર આવે છે। એને એમ થાય છે કે હું જ્યારે આટલા વર્ષ પછી ભારતમાં જાઉં છું ત્યારે મારું જે ગામ છે, મારું જે વતન છે, એમાં પણ હું એક બે દિવસ વિતાવું અને પછી મારું જે ઓફિશિયલ એસાઇનમેન્ટ છે એને હું હાથ ધરીશ અને ગણતરીથી એ બે દિવસ વહેલો આવે છે અને વહેલો આવતા એ મુંબઈ, બેંગ્લોર, અમદાવાદ કે દિલ્હીના એરપોર્ટ પર ઉતરે છે અને ઉતરીને પોતાના ઘર તરફ નીકળે છે અને નીકળે છે ત્યારે એમનો જે કેબ ડ્રાઈવર હોય છે એમને વારંવાર એ ઊભો રાખીને પૂછે છે કે મને બતાવો આ શું છે। એ કોઈ બિલ્ડિંગ હતી, એ પોતે જે કન્ટ્રીમાં, એ જે પોતે જે દેશમાં કે શહેરમાં રહેતો હતો એના કરતાં ઘણી સારી બિલ્ડિંગ એણે અહીંયા જોવા મળી અને એમને પૂછે કે આ તો કે આ સ્કૂલ છે અને સ્કૂલની અંદર બાળકો એ મોટી મોટી મોંઘી મોંઘી કારની અંદર વાલીઓ એમના બાળકોને મૂકવા માટે આવે છે અને એ સ્કૂલ જોવે છે, એને બહુ આનંદ થાય છે અને બહુ ખુશી થાય છે। થોડોક આગળ જાય છે તો બીજી એક આવી ઇમારત આવે છે, બીજી કોઈક આવી બિલ્ડિંગ આવે છે અને એ પૂછે છે કે આ શું છે, તો કે આ હોસ્પિટલ છે, તો કે અચ્છા આ પ્રકારની હોસ્પિટલ આવી તો મારા દેશમાં પણ નથી અને આમ કરતાં કરતાં એ પોતે રાજીપો વ્યક્ત કરતો કરતો, કારણ કે એ જે દેશ છોડીને ગયો હતો ત્યારે એમને ખબર હતી કે આ સ્થિતિ શું હતી, પણ આજે આ દેશની અંદર આ પ્રકારની સ્કૂલ, આ પ્રકારની હોસ્પિટલ, આ પ્રકારના સંસાધનો નિર્માણ થયા છે એનો રાજીપો વ્યક્ત કરતો કરતો એક સંતોષનો ઓડકાર લેતો લેતો એ 20-25 કિલોમીટર આગળ જાય છે ત્યાં એક બીજી સ્કૂલ જુએ છે। આ બીજી સ્કૂલ કોઈ કેવી છે કે સ્કૂલની ઉપર નડિયા નથી, એ સ્કૂલ ઉપર પણ બાળકો આવે છે પણ તું એ સ્કૂલના બાળકોના પગની અંદર ચપ્પલ નથી, એ સ્કૂલના બાળકોના કપડાં મેલા ગયેલા છે, એમના માથાના વાળ વ્યવસ્થિત નથી। ત્યાંથી કંઈક આગળ જાય છે તો બીજું કોઈક આવું દ્રશ્ય જોઈ છે, એમણે 25-30 કિલોમીટરની અંદર આ બે ભારત જોયા, એક ભારત કે જે પોતે જ્યાંથી આવે છે એવું છે અને બીજું ભારત કે જેમાં હજુ ઘણું બધું કરવાનું બાકી છે અને આ બધું ઘણું બધું કરવા માટેની જવાબદારી, આ ઘણા બધા બે ભારતને એક કરવાની જવાબદારી એ સુરેન્દ્રભાઈ એમના વ્યાખ્યાનમાં કીધી, એ જવાબદારી અને આપ બધા એન્જિનિયરિંગ કર્યા પછી, ફાર્મસી કર્યા પછી, ડૉક્ટર થયા પછી,
કે હ્યુમેનિટીઝના કોઈ પણ સબ્જેક્ટ ભણ્યા પછી તમે જીપીએસસીની પરીક્ષા પાસ એટલા માટે કરવા માગો છો કે તમને સેલેરી તો મળવાની છે, તમને મોભો તો મળવાનો છે, પણ તમારું અંદરથી તમારા હૃદયની અંદરનો એકમાત્ર અભિગમ એવો હોય છે કે હું સરકારનો અધિકારી બનીશ અને આ બે ભારતને એક કરીશ. અને એક કરવા માટે થઈ અને તમે આટલી મોટી સંખ્યામાં આ તત્પરતા બતાવી છે એ માટે સૌ પ્રથમ તો હું મારા હૃદયપૂર્વકના તમ સૌને અભિનંદન આપું છું. અને તમારા આ કાર્યમાં, તમારા સ્વપ્નમાં તમે સફળ થાઓ એના માટે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું. આમાંથી કેટલા લોકોએ જીપીએસસીની પરીક્ષા એક વખત, એટલે કે હું મારે જસ્ટ ઓડિયન્સને સમજવું છે કે જેથી કરીને હું મારી વાત એ રીતના મૂકું, આમાંથી કેટલા લોકો એવા છે કે જેણે જીપીએસસીની કોઈ પણ પ્રિલિમ્સ આપી છે? ફાઇન. કેટલા લોકો છે કે પ્રિલિમ્સ આપ્યા પછી બીજા સ્ટેજમાં એટલે કે મેન્સ પરીક્ષામાં ગયા છે? છ જેટલા હાથ ઊંચા થયા છે. કેટલા લોકો, હા કેટલા લોકો એવા છે કે જે મેન્સ પાસ કરીને રૂબરૂ મુલાકાતમાં ગયા છે? તાળી જ્યાં જરૂર હોય ત્યાં જ પાડવી, કારણ કે તાળી વગાડવાનો એક મોટો ગેરફાયદો એ છે કે વક્તા પછી તાળી કેમ વધુ બને એનો જ વિચાર કરે, અને જે કહેવાનું છે તે કહેવાનું બંધ કરી દે અને એમને બદલે એ પછી એ ફિરાકમાં આવી જાય કે એવું શું બોલીએ કે જેથી તાળી વધારે પડે. એટલે તાળી માપ નહીં પાડીશું જેથી કરીને આપણા હાથને બહુ તસ્તી ન પડે, હાથ આપણે લખવા માટે ઉપયોગ કરવાનો છે. તો મિત્રો, આ પ્રકારનો એક ઓડિયન્સ છે. કેટલાક લોકો એવા છે કે જેમણે પ્રિલિમ્સ પરીક્ષા આપી છે, કેટલાક લોકો એવા છે કે જેણે પ્રિલિમ્સ પછી મેન્સ પણ આપી છે, કેટલાક લોકો એવા છે કે જે ઇન્ટરવ્યુસમાં પણ ગયા છે. અને મને, અમે સુરેન્દ્રભાઈ સાથે બેઠા હતા ત્યારે બે ત્રણ મિત્રો એવા મળ્યા કે જે ઇન્ટરવ્યુના તબક્કાના પાસ કરીને પણ મામલતદાર કેવું થયા છે, કોઈક એક ડિવાઇસો પણ બેઠા છે. અને આ રીતના આપણી યાત્રા અસરું છે. જીપીએસસી પાસ કરવા માટે મિત્રો શું કરવું, જીપીએસસી કઈ રીતના પાસ કરી શકાય, જીપીએસસી પાસ કરવા માટેની ચાવી શું? તો સૌ પ્રથમ તો હું આપને એમ કહીશ કે જીપીએસસીમાં જે કંઈ પ્રશ્નો પૂછાય છે આમાંના 60% પ્રશ્નો એ એવા છે કે જે આપણે આપણા 5-12 ધોરણમાં ભણી ગયા હોય છે. એ સિવિક હોય, એ હિસ્ટ્રી હોય, એ સાયન્સ હોય, એ ઇકોનોમિક્સ એન્ડ પ્લાનિંગ હોય કે બાકી બધા સબ્જેક્ટ હોય, આ બધા સબ્જેક્ટ એવા છે કે લગભગ 60% સબ્જેક્ટ એવા છે કે આપણે આપણા 5-12 ધોરણમાં ભણી ગયા છે. એટલે જે લોકો નવા છે, જે લોકો પ્રિલિમ્સ પરીક્ષા માટે અત્યારે પ્રયત્ન કરી રહ્યા છે, એમને મારે વિનંતી એ છે કે ફરીથી એક વખત 5મા ધોરણમાં એડમિશન લો. અને 5મા ધોરણમાં, કારણ કે એ બધું ગોખેલું હોય છે, આપણે જે સ્કૂલ દરમિયાન જે આપણે વાંચ્યું હોય છે એ બધું ગોખેલું હોય છે, આપણે પરીક્ષા લક્ષી તૈયારી કરી હોય છે, આપણે ક્યારે એ રીતના નથી વિચાર કરતા કે આને આપણે સમજવું છે અને સમજ્યા પછી આપણે એ કરવું છે. ત્યારે હવે જ્યારે તમે બધા મોટા થઈ ગયા છો ત્યારે એ જે પુસ્તકમાં જે લખેલું છે, જે એક સમયે ગોખેલું હતું, જે એક સમયે પરીક્ષા લક્ષી આપણું વાંચન હતું, એને બદલે હવે સમજણ આધારિત વાંચન થાય. એટલે જીપીએસસીની પરીક્ષા અથવા કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં એ લેંગ્વેજના પેપર હોય કે જનરલ સ્ટડીઝના પેપર હોય, એનું મુખ્ય 55-60% જે છે એ જે છે તે આપણા આ સ્કૂલનું હોય છે. એટલે હવે તો જીસીઆરટી અને એનસીઆરટીના પુસ્તકનો સિલેબસ સરખો થઈ ગયો છે. તો તમે બધા પણ જ્યાં જ્યાં કામ કરતા હશો એ બધા, આ મારી વિનંતી છે કે આ બધા લોકો ફરીથી એક વખત સિલેબસના આધારે જે આ આપણી જે ટેક્સ્ટ બુક્સ છે, આ સ્કૂલની ટેક્સ્ટ બુક છે, એના વિષયોનું એક વખત અધ્યયન કરો. બાકીનો જે 40% છે, એ બાકીનો 40% જે છે એ કરંટ અફેર્સ આવશે, એ નવી નવી માહિતી આવશે, એ સાયન્સ એન્ડ ટેકનોલોજી આવશે, એ ઇકોનોમિક્સ આવશે, એ ઇન્ટરનેશનલ રિલેશન આવશે, એ કરંટ અફેર્સ આવશે. તો એમના માટે આ બધા એક મિત્રોનું એક ગ્રુપ બનાવો, 4-5 મિત્રોનો એક સમૂહ બને, અને સમૂહ બનાવીને એક મિત્ર જે છે એ અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ છે એને સર્ફ કરે, એક કોઈ પીઆઈબી, આમાંથી કેટલા લોકો ટ્વિટર પર છે? હા, આપને બધાને મારી વિનંતી કે આપે બધાએ સોશિયલ મીડિયા, આપણે બધા સોશિયલ મીડિયા પર તો છે જ,
અને આપણે બધા મહાત્મા ગાંધી કરતાં વધારે નસીબવાળા છે, કારણ કે મહાત્મા ગાંધી જ્યારે વર્ધામાં રહેતા હતા ત્યારે મહાદેવભાઈ દેસાઈ કરીને એમના અંગત સચિવ હતા. અને એવું કહેવાય છે કે જો મહાદેવભાઈને અંગત સચિવ તરીકે, મહાદેવભાઈ મહાત્મા ગાંધીના અંગત સચિવ ન બન્યા હોત તો કદાચ મહાત્મા મહાત્મા ન બન્યા હોત. મહાત્માને મહાત્મા બનાવવામાં મહાદેવભાઈ દેસાઈનું ખૂબ મોટું કન્ટ્રીબ્યુશન છે. એ મહાદેવભાઈ જ્યારે મહાત્મા ગાંધી વર્ધામાં રહેતા હતા ત્યારે 8 કિલોમીટર દૂર, એ મહાત્મા ગાંધી જ્યારે રહેતા હતા ત્યાંથી 8 કિલોમીટર દૂર પોસ્ટ ઓફિસ હતી. અને ગાંધીજીનો એક સ્વભાવ હતો કે જે કોઈ પત્રો આવે એ પત્રો વાંચવા અને એનો જવાબ આપવો. મહાદેવભાઈ એ ગાંધીજીના પત્રો લખતા અને એ પત્રો પોસ્ટ કરવા માટે જતા અને નવા આવેલા પત્રો છે તે લાવતા. અને એના માટે મહાદેવભાઈને એવું કહેવાય છે કે 8 કિલોમીટરની એમની આખી ચાલવાની યાત્રા હતી. કલ્પના કરો કે જો મહાત્મા ગાંધી પાસે ઈમેલ, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર કે ટેલિગ્રામ ચેનલ હોત તો. એવું કહેવાય છે કે અત્યારે તો આ માઇક છે અને છેલ્લા ઉભેલા વ્યક્તિ સુધી હું પહોંચી શકું છું. મહાત્મા ગાંધીના જ્યારે ભાષણો થતા ત્યારે એ જે કંઈ બોલતા એનો અવાજ જ્યાં સુધી સંભળાય ત્યાં એક વ્યક્તિ ઊભો રહેતો, એને રિલે કહેતા. અને એ સાંભળી અને પછી મોટા અવાજે કહેતા કે ગાંધીજી આવું કહે છે. પછી એ પાછો દૂર એક બીજો એક વ્યક્તિ ઊભો રહેતો, એ સાંભળતો. અને એ સાંભળ્યા પછી એમાં ક્યાંક કોઈક જગ્યાએ આમદમ થવાની શક્યતા ખરી, કારણ કે એમને કોમ્યુનિકેટ કરવું. પણ આ જમાનો હતો. અને હું એટલા માટે કહું છું કે મહાત્મા ગાંધીએ આવી પરિસ્થિતિમાં કામ કર્યું અને છતાં દુનિયાનો એક પણ દેશ એવો નથી કે દુનિયાના કોઈ એક દેશનું શહેર કે ગલી એવી નથી કે જેનું નામ મહાત્મા ગાંધીથી ના હોય. ટેકનોલોજી નહોતી અને છતાં પણ મહાત્મા ગાંધી વિશ્વ સ્તરે આટલા પોતાની એ કરી. તો એના કરતાં તો આપણે બધા લખી છે કે આપણી પાસે વોટ્સએપ છે, આપણી પાસે ટ્વિટર છે, આપણી પાસે ઇન્સ્ટાગ્રામ છે, આપણી પાસે ઈમેલ છે, આપણી પાસે ગૂગલ છે, આપણે ગમે તે વસ્તુ જે છે તે સર્ફ કરી શકીએ છીએ. એટલે એ સંદર્ભમાં હું આપને કહું છું કે 4-5 મિત્રોનો એક સમૂહ હોય, એ બધા તમારું કામ વેચી લો. કોઈ અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ જુએ, કોઈ PIB જે ભારત સરકારનું જે અધિકૃત સમાચાર માધ્યમ છે કે જેમાં ભારત સરકાર દ્વારા કોઈ પણ નિર્ણય લેવાતા હોય એ નિર્ણયો એમાં PIBના વેબસાઇટ પર આવતા હોય છે, એટલે એની પ્રેસ નોટમાં આવતા હોય છે અને ટ્વિટર પર આવતા હોય છે, એનો એક કરો. કોઈ જે છે તે એવી રીતના સરકારની જે અલગ અલગ જે અધિકૃત વેબસાઇટ છે, અધિકૃત વેબસાઇટ ઉપરના સમાચારોની એક નોટ બને. અને પછી તમારા બધા ગ્રુપ ડિસ્કશનની અંદર અઠવાડિયામાં દર નક્કી કરો, બુધવારે કે ગુરુવારે, અને ચર્ચા કરીને તમારી એ જે જનરલ અવેરનેસ જે છે, એ તમારું જે કરંટ અફેર્સનું કે બાકી બધા બાબતની સમજણ છે, એ આ રીતના કેળવી શકાય. એટલે મારી બીજી સલાહ એ છે કે હંમેશા મિત્રો વાંચો. અને મિત્રો વાંચો ત્યારે જે મિત્રને કંઈક બહુ એવું લાગે કે આ પરીક્ષામાં પૂછાઈ શકે એવું છે એ પણ શેર કરવું, નહીં તો ઘણી વખત શું થાય કે આ અનુભવ કંઈક એવો કરે કે ભાઈ આ વસ્તુ બધું વાંચ્યું પણ આ વસ્તુ કહેવા જેવી નથી. પણ તમે એમ માનજો કે આ 4 લોકો વચ્ચે તમારી સ્પર્ધા નથી, સ્પર્ધા જે છે તે બહુ મોટા વચ્ચે છે. ત્યારે મુક્તપણે નિખાલસપણે તમે સ્પર્ધા કરો. તો આ રીતના પ્રિલિમ્સ માટેની જે છે એ તૈયારી થતી હશે અને પ્રિલિમ્સ માટેનું આ રીતના બેઝ બને. પ્રિલિમ્સના માર્ક્સ કોઈ જગ્યાએ મેરિટમાં ગણાતા નથી. પ્રિલિમ્સના માર્ક્સ એ આગળનો તબક્કો, એટલે મુખ્ય લેખિત પરીક્ષામાં ક્વોલિફાય થવાનો છે. મુખ્ય લેખિત પરીક્ષા માટે તૈયારી કઈ રીતના કરવી, તો એના પણ ફરીથી હિસ્ટ્રી, કલ્ચર, ઇકોનોમિક્સ, પ્લાનિંગ અને આ બધા છે. હું એક નાનકડો એવો, મેં હમણાં 2-3 જગ્યાએ વાત કરી અને કોઈને ખબર નથી એટલા માટે હું કહું કે ફરીથી હું કહું છું કે કોઈ પણ એક યુનિવર્સિટીના કેમ્પસમાંથી કોઈ પણ એક વ્યક્તિનું આ રીતના પ્લેસમેન્ટ સેલ દ્વારા સિલેક્શન થાય અને એ વ્યક્તિને 2 ઓફર મળે છે. એક અમેરિકાની કોઈ કંપની 1 કરોડ રૂપિયાનું વાર્ષિક પેકેજ આપે છે અને કોઈ એક ભારતની કંપની એને 30 લાખ રૂપિયાનું પેકેજ આપે છે. તો હું આપને પૂછું, હવે આપણે થોડા સંવાદમાં આગળ વધીએ, ભાષણ નથી, કયું પેકેજ મોટું, કઈ રીતના? હા, નીચે અને ઉપર એક જો આપણા માઇક આપીએ. હલો હલો સર, સર ઇન્ડિયા વાળું પેકેજ મોટું કહેવાય? હા, 30 લાખની સામે, 1 કરોડની સામે, 1 કરોડની સામે 30 લાખનું પેકેજ મોટું કહેવાય. એના કારણો શું? પહેલું કારણ એ જ કે જેટલું એની સામે એની સેલેરી આપે છે એટલું એનું ત્યાં એક્સપેન્સ બી એ રીતનું જ રહેશે. બીજું કારણ એ છે કે
ત્રીસ લાખમાં એને એની સોસાયટી, એના ઘર, એનું સરાઉન્ડિંગ એ બધાની વિસ્તારમાં એને રહેવા મળશે અને ત્યાં એકદમ સદંતર નવી કન્ટ્રી અને નવા લોકોની વચ્ચે એમને રહેવું પડશે. હા, એટલે તમે ને હું એક રેલવેમાં એક સાથે જતા હોય ને તમને મને ખબર છે કે મારે તમને 5 કલાક સહન કરવાના છે અને તમારે મને 5 સહન કરવાના છે અને પછી આપણે ચર્ચા કરતા હોય એમાં આ જવાબ ચાલે. હા, સાચી વાત. પરંતુ જીપીએસસીના કેન્ડિડેટ તરીકે અથવા સ્પર્ધાત્મક પરીક્ષાના કેન્ડિડેટ તરીકે જો તમને પૂછવામાં આવે કે 30 લાખ રૂપિયા ભારતમાં મળે ને 1 કરોડ રૂપિયા અમેરિકામાં મળે તો કયો મોટો, તો તમારે તમારે ઇકોનોમિક્સની ભાષામાં 1 કરોડ રૂપિયા. ઓકે ઓકે સર, એટલે આપણે ચર્ચા કરવાના હોય. યસ, હવે 5 કલાક સાથે બેસવાના છે તો શું કરે? બરાબર સર, પહેલા આપણે ચર્ચા કરીશું કે ગુજરાતમાં અત્યારે આવ્યું હોય કે મિત્રો. યસ સર, વેરી ગુડ, થેન્ક યુ. તો કોઈ પણ મને એવી વાત કરે કે આ, એટલે મને એમ લાગે છે કે સમયને ધ્યાનમાં રાખતા હું જ આનો જવાબ આપું. મિત્રો, 2 પ્રકારના જીડીપી હોય છે, એક નોમિનલ જીડીપી અને બીજો પીપીપી. પીપીપી એટલે પાવર પરચેસ પેરિટી, એના આધારે થાય છે. વિશ્વની જે ઇકોનોમિસ્ટ છે એ ઇકોનોમિસ્ટમાં નોમિનલ જીડીપી તરીકે ભારત અત્યારે વિશ્વની 5મા નંબરની ઇકોનોમી છે. હમણાં થોડા સમય પહેલાં જ યુકેની ઇકોનોમીને આપણે આગળ વધી અને આપણે વિશ્વની 5મા નંબરની ઇકોનોમી બની છે. યુકેની અત્યારે જે ઇકોનોમી છે એ કંઈક $3.25 ટ્રિલિયન છે. હિન્દુસ્તાનની ઇકોનોમી જે છે એ $3.46 ટ્રિલિયન છે. એટલે વિશ્વની અમેરિકા, ચાઇના, જાપાન એમ કરતાં કરતાં આપણે 5મા નંબરની નોમિનલ જીડીપીના આધારે છે. અને જો પીપીપીના બેઝ પર જોવા જઈએ, પાવર પરચેસ પેરિટી, તો એના આધારે ભારત એ વિશ્વની 3જા નંબરની ઇકોનોમી છે અને 11 પોઈન્ટ સમથિંગ ટ્રિલિયન એ આપણું કદ છે આપણી આપણી અર્થવ્યવસ્થાનો. ચાઇના એ 1લા નંબરની ઇકોનોમી છે, યુએસએ 2જા નંબરની ઇકોનોમી છે અને ભારત એ 3જા નંબરની ઇકોનોમી છે. તો આ કઈ રીતના નક્કી થાય? તો ઉદાહરણ તરીકે અમેરિકાની અંદર કોઈ એક, કારણ કે ડોલર અત્યારે એક્સચેન્જ માટે વપરાય છે એટલા માટે કહું છું કે અમેરિકાની અંદર કોઈ એક બ્રેડ કે બર્ગર એ $4ની મળે છે. એટલે $4ની જો અમેરિકામાં મળતી હોય અને આપણે એવું માનીએ કે નજીવો ટ્રાન્સપોર્ટેશન ચાર્જ છે અને એ જ વસ્તુ ભારતમાં જો ખરીદવાની હોય તો ભારતમાં કેટલાની મળવી જોઈએ? આજે $80 જો ગણીએ તો $320ની થાય, $320 થાય. જે $4 અમેરિકાની છે તે ભારતની અંદર 320 થાય, પરંતુ વાસ્તવમાં ભારતમાં એ કેટલા રૂપિયામાં મળે છે? $80. તો અમેરિકામાં જે બર્ગર કે જે બ્રેડ $401 એટલે કે ભારતીય ચલણના $320 મળે છે, એ જ વસ્તુ ભારતની અંદર $80 મળે છે. તો હવે આના આધારે પીપીપી રેટ નક્કી થાય. તો 80 ÷ 4 એટલે કેટલા થયા? 20. મતલબ જે વસ્તુ અમેરિકામાં તમારે જે ભારતમાં જે છે તો ભારતના ચલણ પ્રમાણે, ભારતના ચલણના મૂલ્ય પ્રમાણે એ $20 મળે. એટલે ભલે એક અમેરિકન ડોલરની કિંમત $80 કે $82 હોય, પણ તો વાસ્તવમાં $20, ભારતના $20 એટલા સક્ષમ છે કે અમેરિકાના $1ની જે વસ્તુ ખરીદ શક્તિ છે એટલી કરી શકે છે. આ વસ્તુ કહેવાય બાસ્કેટ ઓફ ગુડ્સ. એટલે જે તમારા રોજિંદા વ્યવહાર જે છે એ રોજિંદા વ્યવહારની જે કોઈ વસ્તુઓ હોય, જે સેવાઓ, આવશ્યક સેવાઓ અને આવશ્યક વસ્તુઓ, એ બધાનું એક બાસ્કેટ ઓફ ગુડ્સ બને. અને બાસ્કેટ ઓફ ગુડ્સના આધારે દરેક દેશના પીપીપી એટલે પાવર પરચેસ પેરિટી એ નક્કી થાય. 2021-22ના મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી ભારતનો પીપીપી એટલે કે આ જે કંઈ ગુડ્સ અને સર્વિસીસ છે એ બધાનો રેટ ₹21.70 એવું કંઈક છે. ₹21.23 છે. હવે ₹21.23 મતલબ પીપી પ્રમાણે $1 બરાબર ભારતના ₹21.23 અને એમાં બધું જ આવી જાય. એ પછી એ કેબ્સ હોય કે બાકી બધી જે કંઈ જે જીવન જીવવા માટે જે કંઈ જરૂરી જે આવશ્યક ચીજ વસ્તુઓ છે અને સેવાઓ છે એનો થાય. હવે એક કરોડ ભારત રૂપિયા એટલે અમેરિકાના કેટલા ડોલર થાય? $1,25,000. $1 કરોડ એટલે અમેરિકાના 80 વડે જો તમે એને ડિવાઈડ કરો તો $1,25,000 થાય. મતલબ $1,25,000 × ₹21.23 એટલે લગભગ એ કંઈક $28 લાખની આજુબાજુમાં આવે. અને ભારતનું જે પેકેજ છે કેટલા રૂપિયા મળે છે?
30 લાખ રૂપિયા. એટલે હવે મને એમ કહો કે 1 કરોડ રૂપિયા અમેરિકામાં મળે તે મોટા કે 30 લાખ રૂપિયા ભારતમાં મળે તે મોટા? આ ભારતના મોટા. આને જે છે, સો ધીસ ઇઝ અ ક્વેશ્ચન બિટવીન નોમિનલ જીડીપી અને પીપીપી એટલે પાવર પરચેસ પેરિટી. તમે જ્યારે ઇકોનોમિક્સ વાંચતા હોય ત્યારે ઇકોનોમિક્સ વાંચતી વખતે તમારી પાસે આ દ્રષ્ટિકોણ આ પ્રકારનો હોવો જોઈએ. પછી તમારી અંદર એમાંથી આગળ વધવાનું કે વોટ ઇઝ જીડીપી, વોટ ઇઝ જીએનપી, જીડીપી કોને કહેવાય, જીએનપી કોને કહેવાય, આ બધી વસ્તુઓ જે છે તે આવે. એથી આગળ વધીએ, જીએસટીની વાત કરીએ. ઇકોનોમિક્સની અંદર જ આ બધા જીએસટી બિલ જે છે એના વિશે આપણે બધા ચર્ચા કરીએ છીએ, જીએસટી વિશે ચર્ચા કરીએ છીએ. કોઈ મને કહી શકશે કે જીએસટીની અંદર ભારતની સંસદમાં કેટલા બિલ પાસ કરવામાં આવ્યા? 103 એમેન્ડમેન્ટ છે, 103મો બંધારણીય સુધારો છે, પણ એ અંતર્ગત કેટલા બિલ પાસ કરવામાં આવ્યા? હા, આપણે બધા જીએસટી તો કહે છે ને, પણ જીએસટી અંતર્ગત સંસદે કેટલા બિલ પાસ કર્યા? તો 5? હા, 4? કોણ છે 4 વાળું? જરા ઉભા થાય. સારું, થોડુંક એક છે, 5 બિલ પાસ કરવામાં આવ્યા. એક જે છે તે સીજીએસટી એટલે સેન્ટ્રલ જીએસટી, બીજું એસજીએસટી એટલે સ્ટેટ જીએસટી, ત્રીજું આઈજીએસટી એટલે કે બે સ્ટેટ વચ્ચે જ્યારે જે વ્યવહાર થતો હોય એને કહેવાય, ચોથું છે તે યુટીજીએસટી, યુટીજીએસટી એટલે યુનિયન ટેરેટરી જીએસટી, અને 5મું જે છે એ કમ્પન્સેશન ટુ ધ સ્ટેટ. હવે આ બાબતની અંદર જ્યારે એકાઉન્ટ ઓફિસર અને આસિસ્ટન્ટ કમિશનર ફોર સ્ટેટ ટેક્સ એટલે કે જીએસટીના આસિસ્ટન્ટ કમિશનરના જે ઇન્ટરવ્યુસ થતા હતા એમાં મેં બધાને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ 2012ની અંદર એક જીએસટી બિલ આવ્યું હતું અને 2012નું જે જીએસટી આવ્યું હતું ત્યારે આ જ ગુજરાતની સડકોએ જીએસટી હાઈ હાઈ અને જીએસટીના પૂતળા દહનનો કાર્યક્રમ કર્યો હતો, અને બીજું એક જીએસટી એ 2017માં આવ્યું ત્યારે આ જ ગુજરાતની સડકોએ અને આ જ ગુજરાતે એ જીએસટીના વધામણા કર્યા, પોખણા કર્યા, ફટાકડા ફોડીને એનું સ્વાગત કરવામાં આવ્યું. તો ત્યારે હું કહું કે આનું કારણ એ છે કે ભાઈ એ સમયે જે 2012ની અંદર 2 એન્જિન હતા, એક એન્જિન ત્યાં જુદું હતું ને આ એન્જિન જુદું હતું, એટલે આ તો અત્યારે મને હમણાં આવ્યું, ત્યારે મને ડબલ એન્જિન શબ્દ નહોતો. તો એનું કારણ એ હતું કે ભાઈ એ સમયે જે છે ગુજરાતમાં જે સરકાર હતી અને ભારતમાં જે સરકાર હતી એ બંને અલગ અલગ પક્ષની હતી, અલગ અલગ આઈડિયોલોજીની સરકાર હતી. એ કારણ હતું કે કંઈ બીજું? તો કે સાહેબ એવું જ હશે ને, આ દેશમાં તમને તો ખબર છે ને કે બધું પોલિટિક્સ. એટલે હું એમ કહું છું કે હું એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને પ્રશ્ન પૂછું છું જેણે એમ કોમ અથવા પીએચડી વિષય ઇકોનોમિક્સમાં કર્યું છે, એમને પ્રશ્ન પૂછું છું કે આનું કારણ. તો કે સાહેબ તમે કહો છો એવું જ લાગે છે કે લગભગ એ સમયે અહીંયા, અને આપણે ત્યાં તો સાહેબ દેશમાં એવું છે ને કે કંઈ પણ વસ્તુનો વિરોધ પક્ષનું કામ જ વિરોધ કરવાનું, એટલે એ સમયે જે કંઈ કેન્દ્ર સરકારે મૂક્યું તો આમણે વિરોધ કર્યો, અને અત્યારે જે છે તે આમણે મૂક્યું તો બીજા કોઈ વિરોધ કરે એમ કરીને. દુઃખ થાય ઘણી વખત જેણે ઇકોનોમિક્સમાં પીએચડી કે માસ્ટર ડિગ્રી કરી હોય ને એનો જવાબ આવો આવે. વાસ્તવમાં એ છે મિત્રો કે જ્યારે જીએસટી રિઝમ આવ્યું, જીએસટી પહેલાં આપણે ત્યાં 1991માં ઇકોનોમિક રિફોર્મ્સ થયા, અને 1992ની જે આપણી જે ઇકોનોમિક પોલિસી જે છે જે ડિક્લેર થઈ એમાં આ દેશની અંદર જે મેન્યુફેક્ચરિંગ સેક્ટર છે, દેશની ઇકોનોમીના 3 સેક્ટર છે. 1 ઇઝ એગ્રીકલ્ચર, દેટ ઇઝ કોલ્ડ પ્રાઇમરી સેક્ટર. બીજું આવે છે મેન્યુફેક્ચરિંગ સેક્ટર, જેને આપણે કહીએ છીએ સેકન્ડરી સેક્ટર, અને ત્રીજું જે છે તે ટર્શરી સેક્ટર. જે પ્રાઇમરી સેક્ટર જે છે એનું એ આપણા જીડીપીમાં કન્ટ્રીબ્યુશન 16.16ની આજુબાજુમાં, 16 થી 16.5% વચ્ચે છે. પછી આવે જે છે સેકન્ડરી સેક્ટર એટલે કે મેન્યુફેક્ચરિંગ સેક્ટર, એનું કન્ટ્રીબ્યુશન કંઈક 29% આજુબાજુમાં છે, અને બાકી જે છે તે 54 થી 60% વચ્ચે. અલગ અલગ સંસ્થાઓના અલગ અલગ આંકડા છે, તે આપણું સર્વિસ સેક્ટર છે. એમ્પ્લોયબિલિટીની વાત કરીએ એટલે કે જે રોજગારની વાત કરીએ છીએ, ત્યારે જે આપણું પ્રાઇમરી સેક્ટર એટલે કે જે એગ્રીકલ્ચર છે એમનું કન્ટ્રીબ્યુશન એ લગભગ દેશના 44 થી 52% જેટલી પબ્લિકને, પોપ્યુલેશનને એના ઉપર નિભે છે. પછી આવે મેન્યુફેક્ચરિંગ સેક્ટર, અને પછી આવે સર્વિસ સેક્ટર. તો આ દેશની 50% વસ્તીનું દેશના જીડીપીમાં કન્ટ્રીબ્યુશન એ માત્ર 16% છે. દેશ આગળ ત્યારે આવે કે
જ્યારે પોપ્યુલેશન વાઇઝ જીડીપીમાં કન્ટ્રીબ્યુશન હોવું જોઈએ, પણ 50% દેશની વસ્તીનું કન્ટ્રીબ્યુશન શું છે? માત્ર 16%. તો આપણા પાસે મોટી ચેલેન્જ એ છે કે જે પ્રાઇમરી સેક્ટરમાં જે લોકો કામ કરે છે એમને ત્યાંથી લઈ અને એમને સેકન્ડરી સેક્ટરમાં, મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં અથવા એને ટર્સરી સેક્ટરમાં એટલે કે સર્વિસ સેક્ટરમાં લઈ જવા. અને એના માટે થઈને આપણું સેકન્ડરી સેક્ટર એટલે કે આપણું મેન્યુફેક્ચરિંગ સેક્ટર એ સુદૃઢ હોવું જોઈએ, એ મજબૂત હોવું જોઈએ. પણ તું એટલું નથી, એના એના ઘણા બધા કારણો હોઈ શકે. એનું એક કારણ એ જ છે કે આ દેશની અંદર જ્યારે જીએસટી નહોતો એટલે કે જ્યારે વેટ હતો ત્યારે કોઈપણ મેન્યુફેક્ચરિંગ કંપની કોઈપણ એક સ્ટેટની અંદર પોતાનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ કરે ત્યારે એને રો મટીરિયલ અલગ અલગ લાવવું પડે. ગુજરાત તો કે કંડલા બંદર હોય તો ત્યાંથી આવવું પડે, તો ગુજરાત માટે મહારાષ્ટ્ર પાસ કરવું પડે. એમને જો 5 જગ્યાએથી પોતાનું રો મટીરિયલ મંગાવવાનું હોય તો 5 સ્ટેટના અલગ અલગ કાયદા હતા. અને એના કારણે જે વિદેશના લોકો અથવા ઇવન ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ એ ભારતની અંદર એટલો બધો ઈચ્છા નહોતા ધરાવતા. એમને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં જે પ્રકારનો આપણો ગ્રોથ થવો જોઈએ, ગ્રોથ થવામાં ક્યાંક અડચણ હતી. અને એટલા માટે થઈને આપણી જે ઇકોનોમિક પોલિસીસ જે વર્ષોથી જે પડતર હતી એ એમના માટે 3 બાબતો અત્યારે જે છે. એક છે વન નેશન વન ટેક્સ. બીજી કઈ બાબત અત્યારે હમણાં જ જે અમલમાં આવી? વન નેશન વન રાશન. કોરોના કાળ પછી આપણે ત્યાં વન નેશન વન રાશનનો કન્સેપ્ટ આવ્યો. અને હજી ત્રીજી એક બાબતની જે ચર્ચા છે એ કઈ છે? વન નેશન વન નેશન વન ઇલેક્શન. એટલે 3 બાબતોની આ દેશમાં લાંબા સમયથી આ ચર્ચા હતી. એક વન નેશન વન ટેક્સ, બીજું વન નેશન વન રાશન, અને ત્રીજી બાબત જે છે જે વન નેશન વન ઇલેક્શન, કે દેશ આખો 5-5 વર્ષ ઇલેક્શન મોડમાં હોય એમને બદલે એક વખત ઇલેક્શન થાય અને પછી ઇલેક્શન બીજા 5 વર્ષ આવે અને એમાં રાજ્યો અને દેશનું એટલે સામાન્ય ચૂંટણી સાથે થાય એના માટેની એક વિચાર છે. અને જે અત્યારે એની એની ચર્ચા છે, એક કોઈક સમય એવો છે કે આપણે ઈચ્છીએ કે એ આકાર લે. તો આના કારણે જીએસટીના કારણે આટલી બધી એટલે વેટ એરાની અંદર આટલી બધી લોકોને તકલીફ પડી હતી એટલે જીએસટી આવ્યું. જ્યારે જીએસટી નહોતું ત્યારે ગુજરાત જેવા મેન્યુફેક્ચરિંગ સ્ટેટ, ગુજરાત હોય, મહારાષ્ટ્ર હોય, હરિયાણા હોય, તમિલનાડુ હોય, એમને 2% સીએસટી મળતો હતો. એટલે સીએસટી એટલે સેન્ટ્રલ સેલ્સ ટેક્સ અથવા સેન્ટ્રલ સ્ટેટ ટેક્સ. અને એટલા માટે થઈને દરેક રાજ્યો પોતાને ત્યાં ઇન્વેસ્ટર્સને આકર્ષવા માટે, પોતાના તરફી કરવા માટે થઈને એ ટેક્સ ફ્રી આપતા અથવા ઘણી બધી સવલતો આપતા. અને એને કારણે એક આખો એક ઇન્ડસ્ટ્રીયલ હબ અમુક સ્ટેટ બન્યા. હવે જીએસટી એરામાં ટેક્સ ટ્રાવેલ્સ વિથ ગુડ્સ, એટલે જે ટેક્સ જે તે રાજ્યને મળતો હતો જીએસટી આવવાથી આ ટેક્સ જે છે એ માલની સાથે જે રાજ્યમાં એની ખપત થવાની હોય ત્યાં ઉઘરાવવામાં આવે. એટલે ગુજરાતની અંદર કોઈ પણ ચીજનું મેન્યુફેક્ચરિંગ થાય અને મિઝોરમની અંદર એ વસ્તુ વપરાવાની હોય તો એનો ટેક્સ કોને મળે? મિઝોરમને. પહેલાં કોને મળતો હતો? 2% ગુજરાતને મળતો હતો. જીએસટીનું જે બેઝ યર છે એ બેઝ યર પહેલાં ગુજરાતની આ 2% જે આવક હતી જે સીએસટીની એ લગભગ 14,000 કરોડ હતી. હવે 2002નું જે જીએસટીનું જે બિલ હતું એમાં જે ગુજરાતને જે 14,000 કરોડ રૂપિયાનું જે નુકસાન થાય છે એના ભરપાઈ માટેની કોઈ યોજના નહોતી. પણ તો 2017નું જે જીએસટી બિલ આવ્યું એ જીએસટી બિલની અંદર જે 5 બિલ થયા, એક સેન્ટ્રલ જીએસટી, એક સ્ટેટ જીએસટી, એક આઈજીએસટી, એક યુટી જીએસટી એટલે યુનિયન ટેરિટરી જીએસટી, અને 5મું બિલ જે છે એ કમ્પન્સેશન ટુ ધ સ્ટેટ એટલે કે રાજ્યોને વળતર આપવા માટેનો બિલ. એનો મતલબ એવો થયો કે જો ગુજરાતની જીએસટી આવ્યા પહેલાંના વર્ષમાં 100 રૂપિયા આવક હોય તો 14% ગ્રોથ માનવાનો, એટલે કે જીએસટી લાગુ કર્યા પછી 114 રૂપિયા આવક થવી જોઈએ. અને જો 114 રૂપિયા ન થાય અને 108 રૂપિયા થાય તો કેટલા રૂપિયા નુકસાન થયું? 6 રૂપિયા. એ 6 રૂપિયા કોણ આપે? કેન્દ્ર. કમ્પન્સેશન ટુ ધ સ્ટેટના નેજા હેઠળ જે છે સેન્ટ્રલ છે એ રાજ્યને આપે. અને એના કારણે રાજ્યને થતું નુકસાન અટકાવી શકાય. અને આવું ગુજરાત અને બાકી બધા મેન્યુફેક્ચરિંગ સેક્ટરને આ રાહત મળી
આજે નુકસાન થવાનો જે ભીતિ હતી એ નુકસાન થવાની ભીતિમાંથી મુક્તિ મળી એટલા માટે 2017નું જે જીએસટી આવ્યું એનું ફટાકડા ફોડીને સ્વાગત કર્યું અને 2012નો જીએસટીનો વિરોધ કર્યો તો એટલા માટે નહોતો વિરોધ કર્યો કે કેન્દ્રમાં કોઈક બીજી સરકાર હતી અહીંયા કોઈ બીજી સરકાર હતી. ધીસ ઇઝ અ સ્ટોરી. તો સિવિલ સર્વિસીસની તૈયારી કરનારા લોકો, જીપીએસસીની તૈયારી કરનારા લોકો એ જ્યારે જીએસટીની ચર્ચા કરે, જીએસટી વિશે વાંચે તો એનો એંગલ આ રીતના આવવો હતો. જીએસટીમાં એક બીજો પ્રશ્ન પૂછાય કે ભાઈ પાર્લામેન્ટમાં જ્યારે જીએસટી રજૂ કરવામાં આવ્યું ત્યારે બે પ્રકારના બિલ હોય છે, એક ફિનાન્સ બિલ અને બીજું મની બિલ. તો વિરોધ પક્ષની માંગણી એવી હતી કે જીએસટી જે છે એ મની બિલ તરીકે નહીં પરંતુ ફાઇનાન્સ બિલ તરીકે રજૂ થાય. તો આવી માંગણી રજૂ કરવાનું કારણ શું? આવો પ્રશ્ન કોઈને પૂછવામાં આવે તો એ સમયે આ પોલિટીનો પ્રશ્ન છે કે જે સિવિલ સર્વિસીસની તૈયારી કરતા હોય એમણે ઇન્ડિયન પોલિટી, કોન્સ્ટિટ્યુશન એ બધું વાંચવું પડે. તો હંમેશા બિલ જે છે, કેટલાક બિલ એવા હોય છે કે જે માત્ર લોકસભામાં રજૂ થાય, કેટલાક બિલ એવા છે કે જે માત્ર રાજ્યસભામાં રજૂ થાય, કેટલાક બિલ એવા છે કે બંનેમાંથી કોઈ પણ હાઉસમાં રજૂ થાય. આપ મને કહી શકશો કે કયા બિલ એવા છે કે જે ફરજિયાત લોકસભામાં રજૂ થવા જોઈએ? મની બિલ. કયું બિલ એવું છે કે જે ફરજિયાત રાજ્યસભામાં રજૂ થાય? ઓલ ઇન્ડિયા સર્વિસીસ બિલ. કઈ સર્વિસીસ એ છેલ્લી સર્વિસીસ તરીકે ડિક્લેર થઈ? ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ. આ પણ એક પ્રશ્ન આવે કે ઓલ ઇન્ડિયા સર્વિસીસ, આપણે બધાને ઓલ ઇન્ડિયા સર્વિસીસ કહે છે પણ આ દેશમાં 3 ઓલ ઇન્ડિયા સર્વિસીસ છે. ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, ઇન્ડિયન પોલીસ સર્વિસ અને ત્રીજી ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ. IFS એટલે ફોરેન નહીં. UPSC દ્વારા જે પરીક્ષા લેવાય છે એ પરીક્ષામાં એક સાથે ઘણી બધી કેડર હોય છે, એમાં વ્યક્તિ પોતાની પસંદગી પ્રમાણે કેડર પસંદ કરે છે. ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, ઇન્ડિયન પોલીસ સર્વિસ, ઇન્ડિયન ફોરેન સર્વિસ, ઇન્ડિયન રેવન્યુ સર્વિસ, ઇન્ડિયન રેલવે સર્વિસ, ઇન્ડિયન ઇકોનોમિક સર્વિસીસ વગેરે વગેરે. પરંતુ ફોરેસ્ટ માટેની પરીક્ષા અલગ લેવાય છે. 1966ની આજુબાજુમાં ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસની પણ આપણે ઓલ ઇન્ડિયા સર્વિસીસ તરીકે ડિક્લેર કરી અને એના માટેનો પ્રસ્તાવ રાજ્યસભામાં, એટલે કે એનું બિલ જે છે રાજ્યસભામાં રજૂ કર્યું હતું. પોલિટીના સબ્જેક્ટની અંદર બધા વાંચી લેવું જોઈએ કે ભાઈ ઓલ ઇન્ડિયા સર્વિસીસ માટેનું બિલ શા માટે લોકસભામાં નહીં અને રાજ્યસભામાં રજૂ થાય છે. સમયના અભાવે હું એના ઉપર ડિટેલમાં ચર્ચા નથી કરતો. પરંતુ જીએસટી બાબતમાં એવી માંગણી કરવામાં આવી કે જીએસટી બી ઇન્ટ્રોડ્યુસ, એટલે કે જ્યારે કોઈ પણ સત્ર મળવાનું હોય ત્યારે શાસક પક્ષ સર્વદલીય બેઠક બોલાવે છે. સર્વદલીય બેઠકની અંદર બધી જ પક્ષના લીડર્સ જે હોય, જે અધિકૃત લીડર્સ હોય એમને બોલાવવામાં આવે અને એ બોલાવ્યા પછી એમના વચ્ચે ચર્ચા થાય અને રૂલ્સ ઓફ બિઝનેસની ચર્ચા થાય અને એમની અંદર જે શાસક પક્ષ છે એ આ જે તે સત્રની અંદર જે બિલ રજૂ કરવાના હોય એની માહિતી આપે અને એની સામેથી વિરોધ પક્ષ પાસેથી સહકાર માંગે અને સહકારના બદલામાં વિરોધ પક્ષ પોતાની માંગણી મૂકે. જીએસટી બિલ જ્યારે રજૂ કરવામાં આવ્યું હતું ત્યારે વિરોધ પક્ષે એમ કીધું હતું કે આપણો લાંબા સમયથી અટકેલો વિષય છે, ઘણા સમયથી આપણે ઇચ્છતા હતા કે આ બિલ આવે. વી વિલ સપોર્ટ ઇટ પ્રોવાઇડેડ ધેટ જીએસટી બી ઇન્ટ્રોડ્યુસ એઝ એ ફિનાન્સ બિલ એન્ડ નોટ એઝ એ મની બિલ. તો કોઈ કહી શકે કે ભાઈ વિરોધ પક્ષે એ સમયે આ જીએસટીને મની બિલને બદલે ફિનાન્સ બિલ તરીકે રજૂ કરવા માટેની માંગણી શું કામ કરી હતી તે? તો ફિનાન્સ બિલ અને મની બિલ વચ્ચેનો તફાવત તમારે સમજવો પડે. મની બિલ કઈ જગ્યાએ રજૂ થાય, બંધારણના કયા આર્ટિકલમાં મની બિલની, એટલે નાણાં વિધેયક અને વિત્ત વિધેયક એવું એમનું ગુજરાતીમાં નામ છે, તો એ શા માટે રજૂ થાય, એના માટેની જોગવાઈઓ શું છે? ટૂંકમાં એટલું કહી દઉં કે મિત્રો, મની બિલ જે છે એ હંમેશા લોકસભાની અંદર રજૂ થાય. લોકસભા દ્વારા એ પારિત થયા પછી એ રાજ્યસભાની અંદર જાય. રાજ્યસભાએ એમને 14 દિવસની અંદર એ બિલને લોકસભાને પાછું મોકલવું પડે. જો 14 દિવસની અંદર રાજ્યસભા એ બિલને પાછું ન મોકલે તો એ બિલ પાસ થઈ ગયેલું ગણાય અને પછી રાષ્ટ્રપતિ પાસે જાય અને રાષ્ટ્રપતિને અસર થવાથી એ થાય. મની બિલમાં રાજ્યસભા પોતાના સૂચન મોકલે, પોતાના અમેન્ડમેન્ટ મોકલે, પોતાના સુધારા મોકલે, એ માનવા કે ન માનવા એ લોકસભાનો અધિકાર છે. પરંતુ જો આ બિલને ફિનાન્સ બિલ તરીકે મૂકવામાં આવે તો એ સમયે, જ્યારે 2017ની જે વાત છે ત્યારે લોકસભામાં બહુમતી કોઈ એક પક્ષની હતી, રાજ્યસભામાં બહુમતી કોઈ બીજા પક્ષની હતી અને ત્યારે વિરોધ પક્ષને એવું હતું કે આ બિલ અમારી પાસે આવશે તો અમે અમારા સુધારા એમાં આપી શકીશું ને એમને કારણે એ થશે, એટલા માટે થઈને એમણે ફિનાન્સ બિલ તરીકે વાત કરી હતી. પરંતુ આપણે ત્યાં જે બંધારણની અંદર સેન્ટ્રલ
સ્ટેટના જે ટેક્સના કરના જે આયોજન છે એ પ્રમાણે જીએસટી હંમેશા મની બિલ તરીકે જ રજૂ કરી શકાય અને ફિનાન્સ બિલ તરીકે રજૂ ન કરી શકાય. એટલે આ મુદ્દો જે છે એ છે. ત્યારે ઇકોનોમિક્સનો જે વિષય આપ સમજતા હોય, વાંચતા હોય, ત્યારે તમારી સામે જે તમારી ડિસ્ક્રિપ્ટિવ ટાઈપના પેપર્સ આવશે, એ જે જે અને વર્ણનાત્મક જે પ્રશ્નો તમારી સામે આવશે એના જે જવાબો તમે તૈયાર કરો ત્યારે આવું લખવાનું છે. વચ્ચે જીપીએસસીની એક પરીક્ષામાં ડિવાઇસોની પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછ્યો કે શું ભારતે પોતાના એક્ઝિસ્ટિંગ રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એમનો ઓપ્ટિમમ યુટિલાઇઝેશન થાય એ માટે પ્રાઇવેટ પ્લેયર્સ માટે ખુલ્લું મૂકવું જોઈએ, ચર્ચા કરો. લોકો ભૂલ કરે છે કે મેં તો ઘણું બધું સારું લખ્યું હતું, મારો જવાબ તો બહુ સારો હતો. હું ઘણા બધા જે પેપર ચેક કરતા હોય એમને પૂછતો હોઉં છું કે જો કોઈ વિદ્યાર્થીઓના સરસ જવાબ હોય તો ક્યારેક મારી સાથે શેર કરજો, મને સાંભળવું ગમશે. અને ઘણી વખત એવું હોય છે કે પેપર ચેકર જે છે, જે પ્રશ્ન ચકાસણી કરતા હોય છે, એ પોતાના માથાના વાળ ખેંચી લેતા હોય છે, કારણ કે જવાબ એટલા બધા ક્રાંતિકારી આવતા હોય છે. અને વિદ્યાર્થીઓ એવું લખે કે સમજે કે ભાઈ ડિસ્ક્રિપ્ટિવ પ્રશ્ન લખતી વખતે શું તૈયારી રાખવી. હું તમને આ એક જ ઉદાહરણ આપું કે પ્રશ્ન આ છે કે શું ભારતે પોતાના એક્ઝિસ્ટિંગ રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ પ્રાઇવેટ પ્લેયર્સ માટે કરવો જોઈએ કે જેથી કરીને આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઓપ્ટિમમ યુટિલાઇઝેશન થાય. બે જવાબો હું આપની સમક્ષ જે મને યાદ છે હું આપને મૂકું છું. એક મહાપુરુષ લખે છે કે ભારતની અંદર રેલવેની શરૂઆત આ તારીખે આ દિવસે મુંબઈ અને થાણા વચ્ચે થઈ હતી. ભારતની અંદર રેલવેના ટોટલી 3 ગેજ છે, મીટર ગેજ, બ્રોડ ગેજ અને નેરો ગેજ. મીટર ગેજનું માપ એ આપ સમજી શકો કે મીટર ઉપરથી એટલે કે એક જ મીટરનું હશે. નેરો ગેજનું માપ એ આટલું છે, બ્રોડ ગેજનું માપ એ આટલું છે. ભારતની અંદર હવે લગભગ નેરો ગેજ કોઈ જગ્યાએ ચાલતી નથી, જે કંઈ ચાલે છે તે મીટર ગેજ અને બ્રોડ ગેજ ચાલે છે. ભારતની અંદર ટોટલી રેલવેના આટલા ઝોન છે. ભારતની અંદર જે આ ઝોન છે એમાં રાજધાની ટ્રેન દોડે છે જે કોઈપણ સ્ટેટના કેપિટલથી દેશના કેપિટલને જોડે છે. પછી પાછી શતાબ્દી એક્સપ્રેસની અંદર એ થઈ છે જે એક રાજ્યના કેપિટલને બીજા રાજ્યના કેપિટલ સાથે જોડે છે. અને છેલ્લે છેલ્લે ભારતની અંદર ગરીબોની સંખ્યા પણ ખૂબ મોટી છે, પોવર્ટી લાઈન, એટલે એમાં ગરીબ રથની પણ જે છે એ શરૂઆત કરવામાં આવી છે અને જેથી કરીને ગરીબો પણ એનો લાભ લે. હવે ટોટલી આ એમને 250 શબ્દોમાં લખવાનું હતું અને એ દરમિયાન 150 પાનું લખાઈ ગયું. અને પછી યાદ આવ્યું કે યાર મારે તો રેલવેના અત્યારનો એક્ઝિસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એનો ઉપયોગ પ્રાઇવેટ પ્લેયર્સને કરવા દઈએ તો એનો મહત્તમ ઉપયોગ થઈ શકે નહીં, કે એ જ લખવાનું છે. એને 150 પાનું શામાં લખ્યું. હા, અને પછી જે છે તે નાના નાના, આમ તો આ વિષય જે છે પણ આ બહુ એક આમ કરી કરતાં 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 પણ લખે છે. અને પછી જ્યારે જવાબ પોતાને જ્યારે માર્ક્સ મળે છે ત્યારે એમ કહે છે કે મેં તો બહુ સરસ લખ્યું હતું. બેટા સરસ લખ્યું હતું, તને ભારત રેલવેની હિસ્ટ્રી વિશે નહોતું પૂછ્યું. તને પૂછ્યું હતું કે ભાઈ ભારતના એક્ઝિસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ આના માટે કરવો પડે કે નહીં. એની સામે એક બીજો જવાબ કે ભાઈ હા, ભારતના એક્ઝિસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ એ પ્રાઇવેટ પ્લેયર્સ માટે કરવો પડે. ઉદાહરણ સાથે સમજાવું છું કે ભુજ અને મુંબઈ વચ્ચે અત્યારે બે ટ્રેન દોડે છે, એક ટ્રેને સવારના દોડે છે, એક ટ્રેને સાંજે દોડે છે. અને લગભગ ભુજથી મુંબઈ જવાવાળા સરેરાશ પ્રવાસીઓની સંખ્યા આટલી હોય છે. અને મારો અનુભવ એવો છે કે જ્યારે પણ જોઈએ ત્યારે હંમેશા કાં તો RAC એટલે કે રિઝર્વેશન અગેન્સ્ટ કેન્સલેશન અથવા વેઇટિંગ લિસ્ટની અંદર હોય છે. આના કારણે ખૂબ મોટી સંખ્યામાં લોકો જે છે એ રેલવે માર્ગને બદલે મોટર માર્ગ પસંદ કરે છે. મોટર માર્ગે જવાથી ઇંધણનો ખોટો ખર્ચ થાય છે અને પર્યાવરણને પણ નુકસાન થાય છે. ત્યારે એવા સંજોગોમાં રેલવેના ટ્રેક તો બિછાવેલા જ છે. જો 8 વાગે એક જે ભારતની રેલ જતી હોય એની સામે 10 વાગે જો એક બીજી ટ્રેન જો પ્રાઇવેટ ખાનગી ઓપરેટરને જો આપવામાં આવે તો મને એમ લાગે છે કે એમાં સેસ પણ હરકત સરખું નથી. જે પ્રાઇવેટ જે છે એનું ભાડું નક્કી કરે કે જે પ્રાઇવેટ ટ્રેન જે છે એનું શુલ્ક એ 500 રૂપિયા હોવું જોઈએ
ભારતીય રેલવેનું જે શુલ્ક છે એ 100 રૂપિયા હોવું જોઈએ. એટલે સવારના એક ભારતીય રેલ 8 વાગે નીકળે, 10 વાગે છે તે પ્રાઇવેટ પ્લેન્સની નીકળે, પાછી 4 વાગે ભારતીય રેલ નીકળે અને સાંજે 7 વાગે બીજી કોકની. એટલે જો આ થાય તો રેલવેના જે ભુજથી મુંબઈ વચ્ચેના જે રેલવેના ટ્રેક આઈડિયલ પીડા રહે છે એનો ઓપ્ટિમમ યુટિલાઇઝ થાય. એક સવાલ એ આવે કે એક ટ્રેન સામાન્ય રીતે 3000 પ્રવાસીઓને લઈને જતી હોય છે, 100 રૂપિયા લેખે એનો લગભગ 3 લાખ રૂપિયા જેટલો કિરાયો એટલે કે રેલવેના ભાડાની આવક થતી હોય છે, ત્યારે પ્રશ્ન આવે કે જો આ પ્રાઇવેટ પ્લેયર્સને આપવામાં આવે તો એક દિવસના એક ટ્રેનના 3 લાખ એટલે કે 2 ટ્રેનના 6 લાખ રૂપિયાનું ભારત સરકારને નુકસાન થઈ શકે. પરંતુ એ બાબતમાં પણ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે 18% GST લાગે છે. એટલે 500 રૂપિયા જે લેશે એ 500 ના 18% લખે 90 રૂપિયા એમાંથી GST મળશે. પ્લસ આ જે ટ્રેન જે પ્રાઇવેટ પ્લેયર જે કરે ભારતીય રેલવે તો ખોટ કરતી હોય, અહીંયા તો નફો થશે એટલે 30% સ્લેબમાં એ લોકો કોર્પોરેટ ટેક્સ ભરશે. અને તદુપરાંત એ જે રેલવેના સ્ટેશન અને ટ્રેકનું મેન્ટેનન્સ છે એટલે મારી ગણતરી પ્રમાણે ભારતીય રેલની અંદર એ જશે તો એ 100 રૂપિયા ચૂકવશે અથવા ભારતીય રેલને 100 રૂપિયાની આવક થશે. પરંતુ જો એ પ્રાઇવેટ ટ્રેનમાં જશે તો એ ભારત સરકારે કશું કરવાનું નહીં, અને છતાં પણ 110 રૂપિયા જેવી આવક થાય છે. એટલે મારું એવું સ્પષ્ટ માનવું છે કે રેલવેનું જે એક્ઝિસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ પ્રાઇવેટ પ્લેયર્સ માટે ખુલ્લું મૂકવું જોઈએ. પરંતુ સાથે સાથે ચિંતા એ પણ કરવાની કે અત્યારે પ્રાઇવેટની 2 ટ્રેન ચાલે, એ 2 જે સરકારી ટ્રેન ચાલે છે એને બંધ ન કરાવે અને એના માટે થઈને ઉભર કરે. તો એનો જવાબ સી બોથ આન્સર હેઝ એ. હવે આપ નક્કી કરો કે અત્યારે પ્રશ્ન એ છે કે એક્ઝિસ્ટિંગ રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ પ્રાઇવેટ પ્લેયર્સને કરવા દેવાથી એનો ઓપ્ટિમમ યુટિલાઇઝેશન થાય કે નહીં. આ DISOની પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછ્યો હતો અને એમાં જાત જાતના જે જવાબ મળ્યા હતા એનું મેં તમને સમરી કીધી કે એક આ પ્રકારનો જવાબ હતો જેમાં રેલવેની હિસ્ટ્રી હતી, એકે બીજાએ એમને એમાં બીજાના જવાબમાં કેટલું લોજિક હતું, તાર્કિક હતું. તમારે જવાબ આ રીતના લડવા પડે.